नमस्कार विद्यार्थी मित्रों, आज आप जुवानू छे धोरण 12 चैप्टर नंबर 10 जेनु नाम छे मानव कल्याण में सूक्ष्मजीव। तो प्रश्न ये थाय कि मानव कल्याण में अपना मनुष्य कल्याण माटे सूक्ष्मजीवो आपने कई कई रीते मदद करे छे। तो पहला एज प्रश्न थाय कि सूक्ष्मजीवो कोने गणवा? तो बेक्टेरिया, फूग, वायरस, प्रियोन, विरोइड्स आ बधा सूक्ष्मजीवो छे। अने सूक्ष्मजीवो यत्र तत्र अने सर्वत्र दरेक स्थान उपर सूक्ष्मजीवो जोवा मळे छे। हवे सूक्ष्मजीवोनो घरगथ्थु उत्पादनोमां कई रीते उपयोग थाय ए आपणे जोवानुं छे। तो पेलुं एनुं सामान्य उदाहरण छे दूधमांथी दही बनावुं। तो दूधमांथी दही जे बनावीए छीए ए आपणे सूक्ष्मजीवो द्वारा बनावीए छीए। कई रीते? तो सूक्ष्मजीवो जेवा કે લેક્ટોબેસિલિયસ તેઓ દૂધમાં વૃદ્ધિ કરે છે અને દહીંમાં પરિવર્તિત થાય છે। તો જે દૂધમાંથી આપણે દહીં બનાવીએ છીએ તેમાં લેક્ટોબેસિલિયસ નામના બેક્ટેરિયાઓ હોય, તેઓ દૂધમાં શું કરે? પોતાની વૃદ્ધિ કરે અને દહીંમાં પરિવર્તિત થાય। અને માટે આ લેક્ટોબેસિલિયસ પ્રકારના જે બેક્ટેરિયા છે એને લેક્ટિક એસિડ બેક્ટેરિયા પણ કહીએ। શું કહીએ? લેક્ટિક એસિડ બેક્ટેરિયા કહીએ। એટલા માટે કારણ કે એ શું છે? લેક્ટિક એસિડનું નિર્માણ કરે। બીજું, આ બેક્ટેરિયા વૃદ્ધિ દરમિયાન અમ્લો એસિડનું નિર્માણ કરે અને દૂધમાં રહેલા પ્રોટીનનું આંશિક પાચન કરે। તો આ બેક્ટેરિયા કરે શું? તો કે પોતાની જ્યારે વૃદ્ધિ થાય એ દરમિયાન એસિડનું નિર્માણ કરે અને જે દૂધમાં રહેલું પ્રોટીન હોય એનું પાચન કરે। બરાબર, પ્રોટીનનું આંશિક પાચન થાય અને શું કરે? એસિડનું નિર્માણ થાય। બીજું, દૂધમાંથી દહીં બનાવવા માટે આપણે થોડીક માત્રામાં નિવેશ એટલે ઇન્ક્યુલમ ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ જરૂરી વાતાવરણ દ્વારા દહીં નિર્માણ પામે છે। તો તમે પણ જાણો છો, દૂધમાંથી દહીં બનાવવું હોય તો એના માટે થોડીક ખાટી છાશ અથવા ખાટું દહીં નાખવું પડે, એને કહેવાય નિવેશ, એટલે કહેવાય ઇન્ક્યુલમ। બરાબર, અને એના દ્વારા શું બને છે? દહીં બને છે। દહીંમાં વિટામિન B12 હોય છે જેના દ્વારા જઠરમાં રહેલા બેક્ટેરિયાનો શું થાય? નાશ થાય। દહીંમાં હોય શું? તો કે વિટામિન B12। તો B12 કરે શું? તો કે જઠરમાં રહેલા બેક્ટેરિયાનો શું કરે? નાશ કરે। વિટામિન B12નું બીજું કાર્ય શું છે ખબર તમને? બેસ્ટ, રુધિરમાં લોહીનું પ્રમાણ વધારે। તો જે વ્યક્તિને લોહીના ટકા ઓછા હોય એણે વિટામિન B12 એટલે કે દહીંને ખાવું। બીજું, જે ટાઢા જે ખોરાક હોય ને, ટાઢો ખોરાક, એની અંદર પણ શું હોય છે? આ વિટામિન B12 હોય। ટાઢો ખોરાક એટલે ટાઢી રોટલી હોય, ટાઢા ઢેબરા હોય, ટાઢા થેપલા હોય ને, એની અંદર વિટામિન B12 હોય છે। ગોટ ઇટ? બીજી વાત કરું તો ખાસ કરીને દીકરીઓમાં માસિક રજોદર્શન થાય એટલા માટે એમાં લોહીનું પ્રમાણ ઘટતું હોય તો એ ઘણીવાર મહિનાઓમાં શું હોય છે? ખાસ કરીને લોહી માટે વિટકોફોલના ઇન્જેક્શન લેતા હોય છે, એટલે કે વિટામિન B12ના ઇન્જેક્શન લેતા હોય છે। તો દીકરીઓ જો દહીં ખાય તો એને શું હોય? વિટામિન B12 ભરપૂર પ્રમાણમાં મળી રહે અને લોહી બહારથી ચડાવવું પડે નહીં। બીજું, દક્ષિણ ભારતનું પીડું ટોડી એ પામના રસમાંથી બનાવવામાં આવે છે। શેમાંથી બનાવવામાં આવે છે? પામના રસમાંથી। તો દક્ષિણ ભારતની અંદર હું કેરળમાં ગયો હતો ત્યાં મને એક આઈડિયા છે, મેં પૂછ્યું પણ થયું, કારણ કે ટોડી એ તો બધા લોકો માટે એક વિસ્મયકારક છે। તો ટોડીનું એક ઝાડ હોય બહુ ઊંચું, એ ઝાડ ઉપર શું હોય છે? ઝાડ ઉપર ચડી અને એ ટોડીનો જે પામ હોય, બરાબર, એ પામનું જે ઝાડ હોય એનું જે થડ હોય એ થડને કાપી અને એમાં એક માટલું મૂકવામાં આવે અને પરિણામે શું થાય? એમાં રસ જમા થાય અને રસ આથો આવવાને કારણે થાય અને એને શું કહેવાય? ટોડી। ટોડી એટલે કે પીણું, એ પામના રસમાંથી બનાવવામાં આવે અને એને છે ને મોટાભાગે 24 કલાકમાં પીવામાં આવે છે। એના પછી એ બહુ ઝેરી બની જાય, એને કોઈ પી શકે નહીં। આગળ વાત કરો, ઇડલી અને ઢોસા બનાવવા માટે વપરાતું ખીરું એ પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે અને ખીરામાં CO2 ઉત્પન્ન થવાને કારણે તે ફૂલેલું દેખાય છે। હવે ઇડલી અને ઢોસા બનાવવા માટે જે ખીરું વપરાય એ પણ બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવે છે। બીજું, કે ખીરામાં CO2 ઉત્પન્ન થવાને કારણે ફૂલેલું દેખાય, તો ખીરામાં કેમ CO2 ઉત્પન્ન થાય? કારણ કે એ બેક્ટેરિયા દ્વારા બને, પણ બેક્ટેરિયા કેવા હોય? અજારક બેક્ટેરિયા, અને અજારક બેક્ટેરિયામાં આથવણની પ્રક્રિયા થાય અને આથવણની પ્રક્રિયા થાય એટલે CO2નું નિર્માણ થાય। અહીંયા જે બેક્ટેરિયા હોય છે ઇડલી અને ઢોસા બનાવવા માટે એ જારક પ્રકારના બેક્ટેરિયા ન હોય પણ કેવા હોય? અજારક પ્રકારના બેક્ટેરિયા હોય અને અજારક પ્રકારના બેક્ટેરિયા દરમિયાન શું થાય? CO2 ઉત્પન્ન થાય અને CO2 ઉત્પન્ન થાય એટલે ફૂલેલું દેખાય। બીજું,
બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ ઈસ્ટનો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે. તમારે બ્રેડ બનાવી હોય બરોબર, જેમાં તમે સેન્ડવિચને બધું બનાવો, એનું જે ખીરું બનાવવું હોય એના માટે ખાસ કરીને બેકર્સ ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ કરવાનો છે? બેકર્સ ઈસ્ટ. એનું સાચું નામ છે સેકેરોમાયસિસ સેરેવિસી. શું નામ છે એનું? સેકેરોમાયસિસ સેરેવિસી. સેકેરોમાયસિસ શું છે? એની પ્રજાતિ છે. અને સેરેવિસી શું છે? જાતિ છે. પણ બધા એને શું કહેવાય? બેકર્સ ઈસ્ટ કહેવાય. શું કહેવાય? બેકર્સ ઈસ્ટ. બેકરીમાં વપરાય એટલા માટે એને કહેવાય બેકર્સ ઈસ્ટ. બ્રેડ બનાવવા માટે કઈ? બેકર્સ ઈસ્ટ તરીકે સેકેરોમાયસિસ સેરેવિસીનો શું થાય? ઉપયોગ કરવામાં આવે છે. બીજી છે સ્વીસ ચીઝ. સ્વીસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા છે તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા CO2ને કારણે અને એના માટે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની બેક્ટેરિયાને કારણે સર્જાય છે. તો આ સ્વીસ ચીઝ છે એના માટે શું હોય છે? પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની નામના જે બેક્ટેરિયા હોય એનો ઉપયોગ થાય. કયા? સ્વીસ ચીઝ બનાવી હોય એના માટે તમારે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની નામના શું હોય છે? બેક્ટેરિયાનો ઉપયોગ થાય. અને સ્વીસ ચીઝ એટલે બહુ મોંઘી આવે છે. અને બીજું, તમે ટોમ એન્ડ જેરી જોયું હશે બાળપણમાં, તો ટોમ એન્ડ જેરીમાં ખબર, ઉંદરને લલચાવવા માટે બરોબર, જેરીને લલચાવવા માટે જે ચીઝ હોય છે એમાં મોટા મોટા કાણા દેખાય, એ શું છે? સ્વીસ ચીઝ. બીજું છે રોકવે ફોર્ટ ચીઝ. એ જેને પકવવા માટે તેના ઉપર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે તે ચોક્કસ સ્વાદ કે સુવાસ આપે છે. બીજી રોકવી ફોર્ટ ચીઝ, જેને પકવવા માટે કે તેના ઉપર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે બરોબર, એ ચોક્કસ સ્વાદ કે સુવાસ આપે છે. આ જે રોકવી ફોર્ટ ચીઝ હોય એને બનાવવા માટે શું હોય? ફૂગ દ્વારા બનાવવામાં આવે છે અને સ્વાદ અને સુવાસ આપે છે. સ્વાદ એટલે તમને મજા આવી જાય ખાવામાં બરોબર, અને સુગંધ પણ આવે અને સ્વાદ પણ આવે. હકીકતમાં સ્વીસ ચીઝ અને રોકવી ફોર્ટ ચીઝ તો બહુ સરસ આવે, જબરજસ્ત, ખાસ કરીને વિદેશમાં વપરાય. આપણે ત્યાં તો બહુ આ બધું ઓછું ચલણ છે. હા, પણ 5-star હોટલમાં ગયા હો તો ત્યાં તમને જોવા મળી શકે. માછલી, સોયાબીન અને વાંસને પણ આ રીતે આથવણ પ્રક્રિયામાંથી પસાર કરી તેમાંથી ખાદ્ય સામગ્રી બનાવાય છે. માછલી, સોયાબીન અને વાંસને પણ આથો લાવીને શું હોય છે? તેમાંથી શું હોય? ખાદ્ય સામગ્રી બનાવી શકાય છે. ગોટ ઇટ? આઈડિયા આવી ગયો? તો માછલી અને સોયાબીન અને વાંસનો પણ શું એટલે આથવણ કરવામાં આવે અને ખાદ્ય સામગ્રી બનાવી શકાય. ગોટ ઇટ? તો આ રીતે ઘરગથ્થુ ઉત્પાદનમાં કઈ રીતે સૂક્ષ્મજીવો અસર કરે એ બરોબર સમજણ પડી ગઈ.